चंद्र पर चंद्रयान 3 ना सुरक्षित अने सफल सॉफ्ट लैंडिंग बाद भारतीय अवकाश एजेंसी इसरो सहित देशभर में उत्साह और उजवणीनो माहौल जोवा मळ्यो हतो। आ मिशन में महत्वनुं योगदान आपनार नवसारी ना घर दीवड़ा अने गुजरात ना इसरोना डिरेक्टर निलेश देसाई मूल नवसारी जिल्लाना वती छे। दी अंबिका हाईस्कूल गड़त सहित अनाविल संस्थाओना संयुक्त उपक्रमे स्पेस ऑन व्हील नामनो बे दिवसीय कार्यक्रम आजे आयोजित करवामां आव्यो छे, जेमां एक मोटा वाहन में अंतरिक्ष ने लगता योगनी प्रकृति दर्शन योजायुं छे। जिल्लानी दरेक शाळाना बाळकोए अंतरिक्ष ने लगती झीणामां झीणी माहिती अहींथी मळी शकशे। चंद्रयान 3 सफलताए समग्र भारत देश ने इसरो पर आशीर्वाद अने शुभेच्छानो वरसाद कर्यो हतो। वैज्ञानिकनी रात दिवसनी मेहनत अने चंद्रयानने चंद्र पर पहोंचाड़वानी महत्वाकांक्षाए समग्र विश्वमां देशनुं नाम रोशन कर्युं छे। त्यारे तमाम वैज्ञानिकोमां गुजरातमांथी निलेश देसाई आ मिशनने सफल बनावा माटे पोतानो अमूल्य अने नोंधपात्र सहयोग आप्यो हतो। नवसारी जिल्लाना वतनी एवा निलेश देसाईनुं अभिवादन करवा अने विद्यार्थीओने अंतरिक्ष विज्ञाननुं ज्ञान आपवा माटे गड़त खाते स्पेस ऑन व्हील नामना कार्यक्रममां निलेश देसाई सहित डेप्यूटी डायरेक्टर जयबीन देसाई पण हाजर रह्या हता। जानाविल समाज द्वारा तेमनुं सन्मान करी तेमनी उपलब्धि अने बिरदावी हती। देश में क्या पण पहोंचवुं होय त्यारे जीपीएस ऑन करता ज आपणे नक्की करेला स्थल पर पहोंची जईए छे, परंतु आ टेक्नोलॉजी विदेशी छे, तेना पर वर्षोथी भारतीय निर्भर रह्या छे। कारगिल युद्ध वखते जीपीएस टेक्नोलॉजी निष्फळ साबित थता आपणा देशना सैनिकोने तेना माठा परिणाम भोगाववा पड्या हता। ત્યારથી દેશે પોતાની સ્વદેશી પ્રણાલી વિકસાવવાનો નિર્ધાર કર્યો હતો, તે આટલા વર્ષો બાદ સફળ થઈ જવા રહી છે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્વદેશી નાવિક નામની એક પ્રણાલી વિકસાવી છે, જે ટૂંક સમયમાં દેશને સમર્પિત થશે। જે જીપીએસ સિસ્ટમ અને જે હેકિંગ ઉપર જે કામ કરી રહી છે ઇસરો, શું કામ છે, શું કામગીરી છે અને કેવી રીતે આપણે દેશના માટે કામ કરીએ? તમે આપની જેમ પ્રશ્ન પૂછો કે જીપીએસ ના રિપ્લેસમેન્ટ તરીકે આપણે આ નાવિક પ્રણાલી વિકસાવી છે, અને જે આપણે મુશ્કેલી નડી હતી કારગિલ યુદ્ધ વખતે આપણા સૈનિકોને, એ ફરીથી ન ભોગવવી પડે એ માટેના આ પ્રયાસો છે। અને એકવાર આપણે આપણા સૈનિકો માટે કે આપણી મિલિટરી સર્વિસીસ માટે નાવિક બનાવીશું તો એનો ઉપયોગ સિવિલિયન અથવા કોમર્શિયલ યુઝ માટે પણ થઈ શકશે। એટલે કે જેમ જીપીએસ આપણે દરેક જગ્યાએ એનો ઉપયોગ કરીએ છીએ, એને બદલે હવે નાવિકનો ઉપયોગ કરીશું। એટલે જ્યાં શક્ય હશે ત્યાં જીપીએસને બદલે નાવિક આપણે વાપરીશું, અને જ્યાં શક્ય નહીં હોય કે કોઈ જીપીએસ એ ગ્લોબલ પ્રણાલી છે, જ્યારે આપણી જે નાવિક છે એ રિજનલ સર્વિસ છે, આપણા ઇન્ડિયા પૂરતી જ, ભારત પૂરતી જ, તો જ્યાં આગળ શક્ય નહીં હોય ત્યાં આપણે નાવિકથી એને ઓગમેન્ટ કરીશું। એટલે જીપીએસ પણ વાપરીશું પણ સાથે સાથે નાવિક પ્રણાલી પણ વાપરીશું, એટલે આપણે અમેરિકા પર કે જીપીએસ પર પૂરું આપણું અવલંબન ના રહે, એક ખાસ પ્રયાસ છે। અને એને લીધે ભવિષ્યમાં મેં કીધું એમ કે જીપીએસ સિગ્નલ અવેલેબલ ના હોય કે કોઈ હેકિંગ કરવાનો પ્રયત્ન કરે, સ્પૂફિંગ એને કહેવાય છે, સ્પૂફિંગ કરવાનો પ્રયત્ન કરે તો પણ આપણી નાવિક પ્રણાલી જે આપણા કંટ્રોલમાં છે એમાં કોઈ સ્પૂફિંગ કે એવું કરી નહીં શકે। એટલે આપણે કોઈ દિશાહીન કરવાનો પ્રયાસ કરે કે એક જગ્યાને બદલે કોઈ બીજી જગ્યાએ જ આપણે જઈને ઊભા રહીએ એવું થાય, એવું શક્યતાઓ બહુ ઘટી જશે ભવિષ્યમાં આપણી નાવિક પ્રણાલી આવવાથી। અમદાવાદ ખાતે આવેલા અવકાશ ઉપયોગ કેન્દ્રના વડા નિલેશ દેસાઈએ 2019માં નિષ્ફળ ગયેલા ચંદ્રયાન 2 પછી હાલમાં મિશન 11માં જેટલા ફેરફાર કરીને ચંદ્રયાન 3 સફળ બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું। તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે મારા ગામના બાળકો વિજ્ઞાન અને ગણિતમાં રુચિ ધરાવે અને અમદાવાદ ખાતે આવેલા ઇસરોમાં નોકરી મેળવે તેવું મારું સપનું છે। નિલેશ પટેલના પિતા અને તેમના ફોઈ ગળતની અંબિકા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તે સમયની યાદો તેમણે વગોળી હતી। પરિમલ મકવાણા, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી।